દસ તમને ધમધમધમ થાય છે, એના વગર જવાય જ નહીં. બહુ જોર કરજો છોકરાઓ, આ લાડવા દાટેલો મારે જ નથી. આમ થાય કે મોટા કઈ ચોપડીમાં કીએ ભાઈ, કઈ ચોપડીમાં કીએ, તે જ મને કીધું છે. હું હવે તને કહું, તે વાંચી ત્યારે મને કીધું હતું એ કદાચ ચેવડો ખાવ મજા કરો, એમાં બધું મળે. એમાં લાડવા લાડવા જ હોય, આમાં પણ દાટેલા નથી, એને જરા બનાવવા પડે. ભગવાનનો માર્ગ કપરો છે પણ કંઈક શાંતિ આપી દે. શાંતિ વગર સંસારી થોડો ભોગવાઈશ. કોક અહીં પાણું મારી દે, આ કાચ છે, કાચ તૂટી જાય ને, આમાં આમાં કિરણ કિરણ થઈ જાય, તૂટ્યો નહીં પણ તોય તૂટી ગયું. જેનો કાચ છે જોવે બહાર જઈને, કોને ભાઈ પથ્થરો માર્યો છે. હું હતો નાના નાના છોકરાએ માર્યો છે, દારૂડિયાએ માર્યો છે, કોઈ પેલાએ માર્યો છે. આમ મૂર્ખ માણસે એને યારે શું કરો, એને સ્વીકારવું પડે. એવી રીતે સ્વીકારવું, સ્વીકારાત્મક ભૂમિકા એવી રીતે બને. એ થઈ ગયું, આ ચોરી થઈ, કેટલું કહ્યું છે, ચોરી થઈ આપણે, હા હા ચાલો સવારે આવ્યો ભાઈ, હા 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 ઓહ સારું ચાલો, પગલાં પાડીને વહી ગયા કોક. પેલા પૈસો રૂપિયો ઝીણા કાકા વાળો ક્યાં, એ મને ગોતવા દે, એ સલામત છે કે નહીં, હવે ઘરે મૂકી દીધો. ત્યાં થાય તો રામ જાણે, પેલું અંદર જીવે એમાં હતો ને, એટલે આડે નહીં કાંઈ, રૂપિયો બચેલો છે કે નહીં, બાકી ભલે બધું હોઈ જતો. એવો ભાવ ભાવ રાખો, એવો તો આપણે હું ટકી હગી આમાં, ને તો આમાં તો ઘડીએ ઘડી ઊંચા નીચા થયા કરી કોવાઈ જાય બધું. મને 10 રૂપિયા કમાણે તો વપરાય જાય, હાડ હાથ વપરાઈ ગયા, 2.5 રૂપિયા વરી પાછા મેં 10 થાય, વરી 6 વપરાય જાય, 4 રૂપિયા કોઈ દિવસ હો ના થાય. આપણે 6 રૂપિયા કરવાના અઘરું છે બધા માટે, કઈ એવું તારા માટે તારા માટે તારા માટે તારા માટે અઘરું જ છે. જેમ આગળ જાય ને એમ વધારે અઘરું આવે. આપણે પ્રસન્નતાને ગમે એમ કરીને જાવા ના દેવી, જાળવી રાખવી, અને સરળતાને જલ્દી જલ્દી લાવવી, નમ્રતાને લાવવી. તો હું અડે નહીં કંઈ, સરળ માણસ હોય ને એકદમ, એને તમે કંઈ કહો તો હા હા સારું 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 સ્વીકારી શકે. સરળતાનો સ્વાય રે સબંધ સ્વીકાર કરે સાઠ દઈને, હા 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 એમ એના કામનું હોય તો જરાય ભૂલે જ નહીં. સરળતાનો પહેલો ફાયદો આ છે, તર્ક વિતર્ક ના આવે. યોગ્ય માણસ એને કંઈક કહેતો હોય ને, હા પેક જગ્યા થઈ ગઈ હોય, અને આપણે થોડું સરળ તો બનવું જ પડે. તો સરળ ના હોય તો એને ઉઠાડાય મારાથી, કેમ ઉઠાડું, કંઈક સરળતા થોડી જોઈએ છે. વિચાર આવે થોડો, પણ વિચારને ધક્કો મારું, એના કરતાં આ ઉત્તમ છે ગુઠાડું, પણ નમ્રતા. વ્યવહાર કરીને કાંઈ થતું નથી, વિખાઈ જાય વાદળા. એક ઘરમાં પાંચ માણસો એકબીજાને બોલે નહીં, શું થાય ઘરનું, થાકી જાય શ્વાસ, એવી જગ્યાએ શ્વાસ ના લેવાય. વાતાવરણ બનાવવું આપણે કરવું પડે, એમને વાતાવરણ ક્યાં બનવાનું. બાપુ ઉંમર થતી જાય, અધુરામ પૂરી ઉંમર આવી ગયા પછી કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ ન થાય. 50 વર્ષ પછી જીણા કાકા કીધું કે એમને મેકડો ગીઠા કરવાનો હોય, ઉઈ ગયા અહીંયા સુધી મારે મજા કરો, આગળનું ઉમેરાતું નથી. જાજી દેતો નહીં, હા બહુ દેતો નહીં, એટલે એ ખોખો કરે એટલી બધી, બસ બસ હે હો હો થોડી કાંઈ થોડી, હા ખાંસી આવે, હા ભૂખ લાગી, અડધી લાવ અડધી, અહીંયા આવતો મારો દીકરો, પૂરી ખાવાની બેટા ઘરે જઈને, પૂરી ને દૂધ અહીં બેસી જા ટેબલ પર,
અડધી કાઢ નાખે એટલી બધી ખાય તો આપણે સંડાસ થઈ જાય. કરું કઈ બધા કોઈ કરે નહીં તો શું કરું? એકલા એકલા બળબડ ખેડા કરી તો જીવન થાય પસાર? હા, ઘરે જઈને કોઈ ચોપડી ખોલતું નથી. એ સારું કહેવાય એટલું. હા, રિવિઝન કરી લીધું આ હું વાંચવા એનું આપણે કરવાનું હિ હું આવ્યું હતું મને નારી બુદ્ધિ ને ઠેકાણે પાડવી પડે. હિન્દુ કાકામાં પડશે એને વાહે પડી ગયા મને દીકરણ એને આપી દેવાનું. અધ્યાત્મ તરફ જવું, અધ્યાત્મ તરફ જવું એનો મતલબ એ છે છોકરાઓ પોતા તરફ જવું, પોતા તરફ અંતર્મુખ. સ્વની યાત્રા એને અધ્યાત્મ યાત્રા, સ્વ તમારા તરફ જવાનું અથવા ઇન્દ્રિયો તરફ ચાલી રહ્યું સંસાર પાછા વળવાનું એને અધ્યાત્મ. હા, લખવું પડશે. તારી બેનપણીને કોઈને કેસ કે આવું આવું આવા શબ્દો આવે આમાં? એ એક દી ટોળું ઉપાડી આવી આવું અમારે વ્યવહારમાં આવો કે એક દી ત્યાં સિનેમા બિનેમા જોવા દોડી રહી જતા હોય છોકરા ભણા આવા સેશનમાં નાખી દો. એકાદ બે આવી જાય તો તારે કામ કંપની થઈ જાય. જો 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 અરે જોર કરી ગઈ ખરી. હાલો મોટાનું મિશન તો મયુર હાલવાનું હો, આવી રીતે જ હાલે. ડાયરી જોઈશ. અરે અરે હાથમાં હું મારી દવાખાનામાં કાગળ છે કંઈ છે કાગળ કા બહુ છે ઝાડા થઈ ગયો. અંતર્મુખી ક્રિયા છે. યાત્રા જવાની ક્રિયા અંતર્મુખતા આત્મા તરફ જવું, સ્વ તરફ જવું. બોલે સ્વ તરફ જવું એનું આધ્યાત્મ કહેવાય. અને આ સંસારની યાત્રા એને શું કહે? ઇન્દ્રિયોની યાત્રા. આ ખાવા ગયા, આ જોવા ગયા, વા ફરવા ગયા, ઓલું કર્યું, બધું બહારનું આવે, બધું બહારનું. અંતર મુક્તા થઈ જાય ને અંતરની યાત્રામાં બધું સમાઈ જાય. તમારે જે અહીં બેઠા બેઠા બધું આવે, બધું દેખાય. તમે જ્યાં જોતા હો માનો કે યા ગયા ન્યુયોર્ક. એટલું ડીપનેસ છે અધ્યાત્મમાં કે એની મેળે બધું સમજ પડી જાય. કોઈ વાત કરે તરત એમ લાગે હું જઈએ ઊંડેથી થઈ ગયું. પછી એમ થાય કે આ તો જાણીતું છે. પાછા જાય તો અધિઆત્મા, આત્મા તરફ જવું, નજીક આત્માની જવું અધ્યાત્મ. હા, શોખ છે આઈ ગુડતા. પણ સારું જીવન જીવે છે. જીવી ગયા 90 વર્ષ, એમાં 60 વર્ષ એમાં કાઢ્યા. 60 વર્ષ આમાં કાઢ્યા આવ્યું હતું. પાછા એમ કે હજી મારે બધું આમ બાકી છે. હું ક્યારેક એકલો પડું તે વિચારવા પડી જાઉં છું એવું બધું આવે. હું બાકી રહ્યું મારે કરવાનું કેટલું બાકી એમ. ભાઈ એમ નામ સાધના અંદરથી પીન લાયક જ કરે, હકુવા ના દે એમ નામ સાધના. સાધના છે ને હોવા ના દે. ઉઠો ઉઠો પિક્ચર જોવા જવું. સાધના પત્નીનું નામ છે. હવે નહીં ખાતું જાડા થાય પણ આનંદંતર્યામી દયાળુ ભગવાન મોટા શ્રી સચ્ચિદાનંદ અંતર્યામી
દયાળુ ભગવાન મોટા. તારીખ 21 21-8-2019 અને આજે બુધવાર બગડે કડે 21 લેજી એનું બગડે કડ બધું આવડે સ્વર્ધ એકડા બધા હરી વાલો હરી જીવન માહે તકરવાને હરી જેવું બીજું નાચે જીવન માહે તકરવાને હરી જેવું બીજું નાચે હરી ઓમ. આમાં એક કડી વાંચી લઈએ આગળની મસ્ત છે અડાયો કરેલો છે. વલણો શા મનાદિના જાણવા તે પડે પથે. ભગવાનને માર્ગે જવું છે તો આપણું મન કેવી રીતે ગોથા મારી રહ્યું છે, ક્યાં ક્યાં ચડે ઉતરે છે જોવું, જોતા શીખવું. એ ખંડ 8માં 3 અધ્યાયની કડી નંબર 13-14-15 છે. એ જોતા શીખીએ તો ફાયદો શું થાય, મનાધિકરણના ગુણધર્મો એની મેળે બદલી જાય. પાયો છે મનાધિકરણના ગુણધર્મો બદલવા હોય તો વલણોને જોતા થાવ. મારું મન રજોગુણમાં રમે છે, મારું મનનું તમોગુણમાં છે, સત્વમાં છે કે ભાવમાં છે, પછી આની આગળ જવાય. વલણો શું કહેવાય, વલણો શા મનાદિના જાણવા તે પડે પથે. પથે આવ્યા શું સમજવાનું, કિરણ શુદ્ધિ પ્રગટતા પૂર્ણ યોગ્ય મનાદિ થાય છે. વલણ જોતા થાય એટલે મનમાં ચોક્કસ રહીને આપણે શુદ્ધિ આવવા માંડે. પછી શુદ્ધિ થઈ એનું કારણ છે મનાદિકરણની શુદ્ધિ ક્યારે થાય, નવધા ભક્તિનો આપણે મહાવરો પાડવો પડે, પછી શુદ્ધ થાય. પછી શુદ્ધ થયું એટલે શું થયું, મનાદિકરણના ગુણધર્મ ધીમા પડી ગયા, સાવ ગયા નથી. સાવ ક્યારે જાય, ભાવ વગર થાય નહીં. હાવ ત્રણ ગુણની બહાર જવું પડે ત્યારે પૂરા શુદ્ધ થાય, ત્રિગુણાતીત. ભાવ મહત્વે મોખરે થતા મનાદિ મોડા પડે, લઈ લેશો કિરણ હવે નહીં જવું પડે. જે હિતેન્દ્ર શાહ સરું બે આપી દે, ત્રણ આપી દે, ત્રણ એટલી બધી ના ખવાય, શરદી થાય સ્વરૂપ ના બેટે. હા, વાળવાને મનાદિને યોગ્ય તે કાળ જીવને. ભાવની અવસ્થા આવી હોય ત્યારે મનાદિકરણને વાળવાનો સમય થઈ ગયો, પરિપક્વ થયો છે એમ માનવું, પણ એના પાયામાં વલણો જોતા રહેવું. મારું મન કેટલું કેટલું ક્યાં ક્યાં જાય, શું કરે છે, બહિર્મુક્તા ઘટી કે નહીં, અંતર્મુક્તા વધી કે નહીં, આ બધું જોવું પડે. જોતા શીખીએ ને આપણે, શીખવા તો ભેગા થયા, કંઈ તરત થઈ જાય એવું, ધીરે ધીરે થાય બધું. વાળવાને મનાદિને યોગ્ય કાળ જીવને, જાગવાનું સહેલું છે તે કાળે, એવો સમય. એ સમયમાં એમ સહેલું લાગે કે આ ભાવ હોય ને ત્યારે ભગવાનના માર્ગે જવું સહેલું લાગે, જાગી જવાનું સહેલું છે તે કાળે. ત્યાં મનાદિને શો પ્રગટાવવા, શુદ્ધિ યજ્ઞ માંડેલ છે હૃદય. મનાદિને ભગવાનના તરફ લઈ જવા માટેનો શુદ્ધ કરીને યજ્ઞ માંડ્યો છે. બોલો, આવા મનાદિ બધું મોટું મોટું લખી નાખે મોટા. હવે આપણે 20-21 કડીથી લેવાનું છે, ચાલુ કરી દઈએ.
અખંડ આઠમો પ્રસ્થાન અને એની કડી નંબર ઓહો અધ્યાય ભાવ વૃદ્ધિ થવા કાજે 20-21 અધ્યાય ત્રીજો હા અધ્યાય ત્રીજો ભાવ વૃદ્ધિ થવા કાજે તો આપણે બધા શીખીએ. ચાલો ભેગા થઈને શીખીએ. લાવો હાથ લાવો હાથ લાવો હા ભાઈ સરુ આવ બાર દીકરો બધાને હાથ પકડવાનું છે એકવાર ખાલી અડાડીને આમ અડાડીને ફોટામાં આવવા લાવવા મોકલવાનું મામાને ભાઈ મામાને હવે જાઓ તો તું પણ આવ્યો તો આમ આમ કરી દે અહીં અહીં બેહાડ દે કિરણ એને અહીં તો અહીં બેહાડ દે જરાક બહુ હાથ લાંબો ના થાય છે દાયો દીકરો જો આ બધાના હાથ છે ને મારી પાસે જો ફોટો પડે આપણે આમ ફોટો પાડે છે હે ભાવિનને જોવાનો વિડીયો મોકલે તું રોજ સરસ દાદા વાગે બિચાર બહુ વાગી ગયું ઉચકીલે આવી જાય તો ડાયો છે એ વેરી ગુડ બોય એ એ આ સૌથી ગોરો હાથ છે સ્વરનો છે અને મસ્ત નખ છે કેવો સુંદર લાગે છે આ નખ કાપવાનું ખબર છે હરિયો ચાલો સાથે મળીને બધા ભજન કરીએ સાધના કરીએ ભગવાનનું નામ લઈ ભગવાન પાસે જાય મોટાને યાદ કરીએ હરિઓમ મોટા આવ્યો ખરો એટલો કોણો પડ્યો ડાયો છે મારા છોકરો મને કહ્યું ને પપ્પુ કરે રાતે મને હેત કર્યું હતું એકલાસ હેત થયું હતું ને કાલે હેત કરેલું ને દાદાએ હે પગ દબાવેલા કાલે અરે ભાઈ તો કેમ નહીં દબાવ્યા થાકી ગયો તો હે પછી પગ કેમ ના દબાવ્યા મારા થાકી ગયો તો કે હું ગાવતી હતી આજે દબાવવાનો આજે પાક્કું ન કાપવાના કાપવા જો 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 છે જ ને બાલ કપાવવાના છે નખ કપાવવાના છે ઓઘડ શંકર જેવા વાળ આવે સારું ચાલો આશંકા ને કુશંકાઓ સૌ પૂર્વગ્રહ બુદ્ધિના એટલે ઇન્દુકા કહેવું એવું ભયંકર લખ્યું છે આમાં મેં લખ્યું છે બધું કેટલું ખરાબ આપણે લાગે કેટલું આપણાથી થાય કે નહીં બીક લાગે સરસ મને યાદ આવ્યું લીટો ફીરો તમે આ બધું શંકાનું આવ્યું ને એટલે યાદ આવ્યું સાહેબ કાં ખોવાઈ ગયા તમે આશ્રમ આશ્રમ બીજા તો લાગે માય ડિયર ના મળ્યું માય ડિયર બંધ રાખજો લોકો થાય 250 ઉપર 200 તો ખરા જ બધા મોઢે ઇન્દુ કાકા ને ખૂબી જો ખૂબી એ કેટલો રસ હોય 200 અઘરા 10-15 તો બહુ અઘરા દસ વાળી દેતો નહીં મને લીટો કરવાનું કે બગડે પછી આવ્યો ને મુદ્દો એક સરસ આવ્યો ભલે એક જ શ્લોક થાય આશંકા ને કુશંકાઓ સૌ પૂર્વગ્રહ બુદ્ધિના એની મેળે હઠે તે ના એને પડે હઠાવવા એની મેળે જાય હોય ઘર કરી ગયા હોય ઘર હા જી આવી જ છે પકડાઈ ગયું હવે છોડવું કઈ નૂતન આવીને છોડાવે એવું બને તારે જ પકડેલું તું તારે જ છોડવું પડે નૂતન થોડી છોડ નૂતન આ છૂટા છે એવી ગ્રંથિ કોઈ વિશે ના બાંધવી
એટલે કીધું આમાં ઇન્દુ કાકાએ કે આ માર્ગ બુદ્ધિવાળાનો નથી, આ માર્ગ એ ગાંડા માણસોનો માર્ગ છે એમ મારું કહેવાનું છે. બુદ્ધિવાળા તો કોઈ દિવસ આ માર્ગે જઈ જ ના શકે. હવે આ બુદ્ધિ અહીંયા એવું કાઢવી જ પડે તો જઈ શકાય છે. એને ડગલે ને પગલે શંકા જાયગા કરે, અને આ શંકા કુશંકા બધા બુદ્ધિના પ્રાકૃતિક ગુણધર્મો છે, સમજ્યા? એટલે બુદ્ધિવાળાને તો શંકા કુશંકા થયા જ કરે અને રહ્યા જ કરે. એટલે આ માર્ગ બુદ્ધિવાળાનો નથી, આ માર્ગે તો ધૂની લગ્નિવાળા અને ગાંડા એવા માણસો જ જઈ શકે, જે પોતાનું જ વિચારે છે, પોતાના અહમનો જ વિચાર કર્યા કરે છે, હું આમ છું હું તેમ છું, એવા લોકોને માટે આ માર્ગ છે જ નહીં. આવી મારી સમજણ છે ઓ ભાઈ ગોટી સાહેબ. અચ્છા, કેટલા જનોની ઇન્દુ કાકા થઈ? ક્યારે હું બની જવાના હતા? એમાંથી પાછા વળી ગયા છે કોમ્યુનિસ્ટ? તો આ બુદ્ધિવાળા જ હોય. હા, તે બોલો, બધું લોક થઈ ગયું ને, મહાપુરુષનો આશ્રય મળી ગયો. મને તો ભગવાન સાથે 16 વર્ષ રહ્યો કેવું, એટલે મને એટલું ખબર જ છે કે હું એના કૃપાના ક્ષેત્રમાં આવી ગયો, કૃપાના ફિલ્ડમાં. ભગવાનની કૃપાની ફિલ્ડ હોય એક સાધના અભ્યાસ અઠાવવા પડે. પૂર્વગ્રહો બુદ્ધિના શંકા કુશંકાઓ એની મેળે અઠવાના નથી. એટલે કીધું બોલમાં રાધા કૃષ્ણ સિવાય ભગવાનના નામ સિવાય કઈ બોલમાં. કેટલું સોલિડ મીરાબાઈ કહી ગયા, રાજવરાની ઘટતું જ પૈસા કઈ, રાજાની રાણી રોડ પર નીકળી ગઈ હરિભજન કરવા, કાંઈ કંઈ સંગ્રહ નહીં. ભગવાન ધ્યાન રાખે. સર્વતોમુખી જ્યાં ભાવ પ્રત્યક્ષ વર્તતો હશે. સર્વતોમુખી ભાવ એટલે સર્વતોમુખી જ્યાં ભાવ પ્રત્યક્ષ વર્તતો હશે. પ્રચંડ ભાવના વહેણે ધોવાતા બધું જશે, ત્યારે બુદ્ધિ મન ચિત્ત પ્રાણ એ બધા શુદ્ધ થઈ જાય. સર્વતોમુખી જે કાંઈ કરો ભાવથી, કોઈને કીધું આવો ભાવથી જાઓ, જાવું છે પાછા આવજો ભાવથી, એમ ભાવ ચારે બાજુ ભાવનું ઉત્પાદન કરવું એ સર્વતોમુખી ભાવ થાય. પછી મંત્રમાં જ ભાવ થાય એવું નહીં, કોઈ આવો આવો કહેવામાં ભાવ ખવડાવવાનું છે. આવો આવો હું ખાવું તમારે, આ બનાવું આ બનાવું, એનું જોવો, એ જે ખાવા આવે ને એને હું ભાવે એ જોવો. એની પહેલાં તો આપણી લાળ ટપકી જાય છે. ગુલાબજાંબુ કહી દઉં, આ ગુલાબજાંબુ બનાવો હાલો, આવું થાય એને હું ભાવે એ જોવાનું. ભાવ સર્વતોમુખી ભાવ કરવામાં આવું જ બધું કરવું પડે, એનું ધ્યાન રાખવું પડે. જેની આરે તમારું કનેક્શન થાય છે, જે જીવ છે એની અંદર હરિ છે, એ હું ઈચ્છે જ એને સંતોષ આપો, ત્યારે સર્વતોમુખી ભાવ થાય. દર્દીને આપણે સંતોષ આપીએ, ઘરા ગાયું આપણું, એ સર્વતોમુખી ભાવની ક્રિયા જ છે. ઉડજુડી રીતે આપણે જોઈ લીધું, ના આપણે આપણા કામમાંથી ના જોયું, સંતોષ ના થયો તો ભાવ એ તમે નથી. ભાવ એટલે દિલ, જરાક નજીકથી પ્રેમથી આવ્યા છે તો આપણા નસીબના છે. શું થયું બે સારું બેસ આવો, પછી જે કરવાનું પણ અંદર ઓલું ચાલુ રહેવું છે. ભગવાનનું સ્મરણ જ્ઞાન તેને સામે ને સામે રહીએ, બધું રહીએ ને, ત્યારે સર્વતોમુખી ભાવ આપણામાંથી પ્રગટ થાય. પ્રચંડ ભાવના વહેણે ધોવાતા સર્વ તેજસે. એ વહેણની અંદર મનાધિકરણ બનાધિકરણ બધા સાફ થાય. ભાવનું પૂર છે આ, પ્રચંડ ભાવના પૂરમાં નૂરનું પૂર. કોણ બોલે? કાંજી સ્વામી. નૂરનું પૂર આવે ત્યારે બધું જાય. આ એક ક્યાં બે એક દી અવાજ બવાજ સાંભળીએ નો, ક્યાં સીડી છે, કેસેટ છે, હારી ઓડિયો તો એની હતી ને આમાં આપણી પાસે, કાંજી સ્વામીની 2-4 હતી એ સાંભળતા આપણે, એમાંથી જ આવ્યું નૂરનું પૂર ને બધું. જાઓ.
હરિયું. જય ગુરુદેવ. સર્વતોમુખી ભાવ તને પ્રગટ થાય બેન, એવો આશીર્વાદ છે. મન મોટામાં મોટું આપણે કે જાત્રા કરીએ ને, જાત્રા, મોટામાં મોટી જાત્રા, તીર્થ આપણે માનો ને, મોટામાં મોટું તીર્થ મન છે. પવિત્ર બનાવો એટલે તીર્થ થઈ ગયું. મોટામાં મોટું તીર્થ કે ને કે તીર્થ બહુ મોટું કે મન ચોખ્ખું થઈ જાય એટલે તીર્થ થઈ જાય. એને મળવા બધા આવે પછી. આમ જાત્રા કેમ કાશી જાય, કાશી જાત્રા નો અર્થ પછી તમારું મન એવું થઈ ગયું હોય તો બધા એમાં આવે જ. એ એવા હોય, એ રીતના હોય. આ તો મને યાદ આવ્યું, બોલી તીર્થ તીર્થ કહેવાય મન, મનને તીર્થ તીર્થ કહેવાય. જાઓ શરૂ આવજો. હા, મન મનને જેમાં રાખીએ એમાં હરખી રીતે કૈરા કરીએ એટલે તીર્થ જ છે. આપણે કપડાં ધોયા, આપણે વાસણ ધોયા દાખલો, પછી આપણે રસોઈ કરી, આપણે વાયડું ચોયડું આપણે બધું કરીએ, બધું સરતોમુખી ભાવથી કરીએ તો પોઝિટિવમાં લઈ જાય. હું મારા ભાગમાં વાસણ આવે, વાસણ હું ધોતો હોઉં અને સેજે કંટાળો ના હોય, સાક્ષી છે તું, ઉમળકાથી જ કરું. એ સર્વતોમુખી ભાવ એવી રીતે થાય. ક્રિયા તો એટલી કરવાની જ છે, સમય એટલો આપવાનો જ છે, તો નફો કેમ ના લેવો એમ થાય. જાઓ, આ બધાની વાત છે, ઘર ઘરથી કહાની. હાથ ફેરવી દે જરા માથા ઉપર, આવી રીતે કરવાનું. તને જે બોલ્યો છું કેટલા પ્રેમથી થતું હોય કોને ખબર છે. સર્વતોમુખી ભાવમાંથી નીકળવા, જે કાંઈ ક્રિયા કરીએ. જો મારે આ ચોપડી શ્લોક લખવા મયુરે મદદ કરી, એ હું આ છે ને કોમ્પ્યુટરમાં લખો તમારા માથા. મારે ભાવ ભાવ ઉત્પન્ન કરવાનો છે એમાંથી. હા હા, કેવું લખ્યું, ઓહો આવું લખ્યું, હા વાહ વાહ, એવું અંદર થાય એમ સર્વતોમુખી ભાવ ખીલે. ભગવાન વાલો વાલો લાગે. સર્વતોમુખી ભાવનું ક્રિયામાં તો સાફ થઈ જાય છે મનાદી. મનાદી સાફ થાય તો પછી શું ગંધારું રહે. આ વખતે કાંઈ બહુ ફાયદા ના થાય, આવતી વખતે જબરજસ્ત ફાયદા થાય. એવી શ્રદ્ધા રાખીને આમાં કરવું. આ વખતે થતું જ નથી, આ વખતે કાંઈ ના થાય, રાહ ના જોઈ તો નહીં તો કાકા ભાઈ બેઠો જઈને બંધ કરી દઉં. આ વખતે થઈ જવું જોઈએ. 22 વર્ષ થઈ ગયા, મેં એમ જોરથી કીધું 22 વર્ષ થઈ ગયા કાકાજી, 22 જન્મ મળી જાય તો ના થાય એવું છે, ધીરે ધીરે વાળવા તો થઈ જાય ત્યારે ચૂટકીમાં થઈ જાય. આ એવું છે, આ માંગડી અડતી ના હોય આમ થઈ જાય, એમ આમ તરત થઈ જાય, આપણને ખબર ના પડે થઈ જાય. અંદરનું હોય સાફસૂફી બધી કરવાની, સાફસૂફ કરવા જ આપણે ભેગા થાય, રાતથી શું કરવાના, ટાઈમ બગાડાય. હા, હમ હંજવારી હરખી કાઢજે, ઉપર ફાયરિંગ હાલતું હોય. હરિયું 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 હરિયું, હાંકવી નહીં, વારવી નહીં. બસ પતી ગયું એટલું બોલી જાઉં, બહુ હમાતું ના હોય તો છટકી જાય ને, ગોળી છૂટે એમ છૂટે, બંદૂક નહીં. મોટા છે, વડીલ છે, કાંઈ આદર ભાવ ઉડી જાય, ઉડી જાય. એ ટાઈમે તો એ દારૂ પીધા જેવી હાલત હોય છે. ક્રોધવાળાને એમ કીધું, હડકાયું કૂતરું કરડી ગયું, હડકાયું કૂતરું કરડી ગયું, પછી કેવું દુઃખે, આખા ઘરને ચેપ લાગી જાય. જેને લારડી બધા હો ડાવ ડાવ કરવા માંડે, શું થાય, આખું ઘરે ખરે બાદ તો એ 10 જણા કેવું અવાજ આવે, આજુબાજુ હા ફિલ્મ ઉતારે, જોવા જોતા જોઈએ ખુશ થતા હોય બરાબર. હવે બરાબર થઈ ગયા ને, રહ લેતા હતા, બણગા ઠોકતા હતા, હા અમને હા અમને લ્યો હવે આવ્યું ઘરે. કિરણ સાધના અભ્યાસમાં ભાવ જિજ્ઞાસાના બળે બઢે,
હવે ભાવ વધારવા માટે શું કરવું પડે? જિજ્ઞાસાનું જોર રાખવું પડે. જિજ્ઞાસા વધારવા ગરજ રસ લગ્ની સ્વાર્થ પાક્કો રાખવો પડે. પૂરા એ પ્રાણ શ્રદ્ધાથી શા મુલાયમ તે કરે, કબજામાં આવે પ્રાણ, પુરાય પુરાય એટલે અંદર અંદર આવે, કંટ્રોલમાં આવે, પાંજરામાં પુરાય. પુરાવાનો અર્થ એ છે આમ તો પ્રાણ છૂટો એવું કંઈ છૂટું નહીં. જે રૂપાળું દેખાય બધું મારું, એનું નામ પ્રાણ. એમાં આડું આવ્યું એને મારું, એનું નામ પ્રાણ. પુરાય પ્રાણ શ્રદ્ધાથી શા મુલાયમ તે કરે. શ્રદ્ધા આપણી જેટલી પ્રબળ થાય ને એટલા પ્રાણ ઢીલા પડે. એ પ્રાણ શ્રદ્ધા એને ભળી જાય પછી શ્રદ્ધા દ્વારા કાર્ય થાય. પ્રાણ થઈ જાય એનો ગુલામ, શ્રદ્ધા ચેતન તરફ જ લઈ જાય. એનું કાર્યક્ષેત્ર ઉર્ધ્વનું છે, પ્રાણનું કાર્યક્ષેત્ર નીચે લઈ જવાનું છે. એમાં મહેનત કરીને ઉપર લઈ જવું પડે. એને શ્રદ્ધા તો ધર્મ જ છે એનું, આત્માનો, એટલે એ તો ઉપર જ એને ગમે, એ નીચે ના ગમે. એને નીચે ધૂળ ઉડે, પહેલે માળે જ રહેવું, બીજે માળે, ત્રીજે માળે, નવમે માળે ધૂળ આવે જ નહીં, તોય આવે. કેવી ધૂળ છે, હે, ધૂળ કાઢી નાખી એવી ધૂળ છે. અપુરા એ પ્રાણ શ્રદ્ધાથી શા મુલાયમ તે કરે, કરણેન્દ્રિયોનો શો ત્યાં સહકાર મળ્યા જતા. પ્રાણને કોની મદદ મળે પછી? બુદ્ધિ, મન, ચિત્ત અને અહમ, આ ચારનો ટેકો મળે. મુખ્ય પ્રાણ જ છે એ જ સીધું પછી ચાલવા મળે, એટલે પાછળ દોરાઈ જાય. કરણેન્દ્રિયોનો શો ત્યાં સહકાર મળ્યા જતા, વહેણ જે નિમ્નગામી હતું દિશા તે બદલે તદા. આમ જાતા જતા આમ ભરી જાય સંસારમાંથી અધ્યાત્મમાં. હા, કેટલી પ્રોસેસ છે મયુર. સાધનામાં ભાવ, સાધના અભ્યાસમાં ભાવ, જિજ્ઞાસાના બળે બઢે, પૂરા એ પ્રાણ શ્રદ્ધાથી શા મુલાયમ તે કરે. આપણો સ્વભાવ સરળ થવા માટે જ્યારે પ્રાણ કાબૂમાં આવે, હં, કરણેન્દ્રિયોનો શો ત્યાં સહકાર મળ્યા જતા. પછી કરણોને બહિર્મુખ હોય તો આપણે મહેનત કરીને વાળવા પડે, એનો સહકાર આપવો પડે. કોને? શ્રદ્ધાને, પ્રાણને એક કરવાના માટે. અને કરણેન્દ્રિયોનો શો ત્યાં સહકાર મળ્યા જતા મુલાયમતા આવવા માટે, કઠોરતા ઘટે, મુલાયમતા વધે. અને વહેણ જે નિમ્નગામીનું હતું, નીચે તરફ વહી જતું હતું બધું, એ ઉપર તરફ વળી જાય, દિશા એની બદલાઈ જાય. ઉપરની ઓપોઝિટ સાઈડ નીચે, નીચેનું ઓપોઝિટ ઉપર, તિર્યક નહીં ઉપર. ફૂંકાયેલા જશા પ્રાણ શક્તિવંતો હૃદય નર્યો. ફૂંકાયેલો જ શા શો પ્રાણ શક્તિવંતો હૃદય કર્યો નર્યો. પ્રેરણા જુદી જુદીમાં સાધનાના ઉપાયમાં કેવો તે પલટો લેવો વિવેક ખપનો તદા. હવે મારે ઉર્ધ્વમાં ભક્તિ માર્ગે જવું, જ્ઞાન માર્ગે જવું, કર્મયોગ કરવો, ખાલી યોગ કરવો, એ વિવેક તમને પછી પ્રકૃતિ પ્રમાણે બતાવી દે. ફૂંકાયેલો જ પ્રાણ શો શક્તિવંતો હૃદય નર્યો. એવો ઉર્ધ્વનો શ્રદ્ધા સાથે ભળી ગયેલો પ્રાણ શક્તિવંત જોરદાર છે. નર્યો શક્તિવંતો હૃદયપૂર્વકનો ભાવવાળો થાય એટલે એકલો ભાવવાળો પ્રાણ થઈ ગયો. શ્રદ્ધા એકલા ભાવવાળી થઈ ગઈ. હં, પ્રેરણા જુદી જુદીમાં સાધનાના ઉપાયમાં. વાહ વાહ વાહ, વધારો. બધું આવ્યો, બધું ના ના બરાબર છે. એ જે છે અહીંયા શોભે અને બાપાની જગ્યાએ સારું એ સમાઈ જાય ગમે. ફૂંકાયેલા જશા પ્રાણ શક્તિવંતો હૃદય નર્યો નર્યો. પ્રેરણા જુદી જુદી સાધનામાં, સાધનાના ઉપાયો જે કરવાના છે ને એમાં જુદી જુદી રીતની પ્રેરણા આપણને આપે.
આમ કરો, હવે આમ કરો, આપણે કેમ હોઈ જોયું, હાલ એક ડાયરી બનાવી નાખું શ્લોકોની, કેદીનું મનમાં હાલે, કાલ આમ આમ ભાવથી મન ઉઠીને ભાગવાનું મન થાય, હોવા દે નહીં, નોટબોટ ગોતીને બેસી ગયો, નોખા પડ્યા બે નોટમાંથી, અંદર ભરેલું છે ચેતન દાબી દાબીને મોટા. આ શ્લોકો ઇન્દુ કાકાએ શ્લોક સિલેક્ટ કર્યા હોય, સિલેક્શન હોય એનું, એ બધું જ સોલિડ જ હોય, બધું જ સારું મોટાનું, પણ એની અંદર પણ એક ક્વોલિટી હોય. મોહનથાળ બકુલનો હોય, મોહનથાળ તારાઘરનો હોય, તારાઘરનો તાર થોડો ફેરફાર હોય. બકુલનો મોહનથાળ કાલે લીધો છે, પૈસા આપવાના છે. ઇલેક્ટ્રિકવાળાએ કીધું સારો બનાવ્યો છે, બે કિલો મેં લીધો, હવે આપણે આપી દઈએ. વિચારવાનું ના હોય પછી એની વાહે હાલવાનું નહીં, એ માથે ઊભીને બનાવડાવે એવો છે, પાકો માણસ વ્યવસ્થિત છે. અને બકુલે હારી મોહનથાળ સારો બનાવે, ગાંઠિયા ભજીયા હારા બનાવે, બધું સારું બનાવે છે. ખમણ ગરમ ગરમ મળે તમને, એની ક્વોલિટી સારી. ફૂંકાયેલા જ સા પ્રાણ શક્તિવંતો હૃદય નરિયો, એ પ્રેરણા જુદી જુદી સાધના માર્ગની આપે. ફૂંકાયેલો પ્રાણ, લડાઈ શરૂ થવાની હોય તો રણસિંગ ફૂંકાય, કયો શંખ વગાડ્યો ભગવાને, ધનંજય તો એનું નામ છે, પૌંડ્ર 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 શંખ વગાડ્યો, રણસિંગ ફૂંક્યું. એમ આપણે સાધનામાં જવા માટેનું રણસિંગ ફૂંકવું પડે, લડાઈ કરવા જવાનું. સાધના કરવા જવું એટલે લડાઈ કરવા જવાનું છે, કોની આરે, આપણી જ આરે, ઇન્દ્રિયો આરે, મનાથી આરે લડવું, એનું નામ સાધના. મળ્યું કેવો તે પલટો લેવો વિવેક ખપનો તથા, મારે ક્યાં માર્ગે જવું, કે મારે રોજ બે કલાક વાંચવું, બે કલાક નામ લેવું, બે કલાક મારે સત્સંગ કરવા જવો, બે કલાક મંદિરે જઈને મૌનમાં બેસવું, એવા રસ્તા પછી ગોતવા માંડે. પેલા રસ્તા બધા લોક થતા જાય, પછી એમ મોટા કે છે એવાના કર્મો બધા ખરી પડે. કર્મે વિચાર કરવાનો એને જરૂર, કબજો જ પેલો લઈ લે તો આફેડું પૂરું કરે, એનો જવાબદારી થઈ ગઈ. એ યા સુધી જવું પડે, એ ગમે ત્યાંથી રસ્તા તમને ખોળીને કરી દે, તમારું ઘટવા કોઈ દિવસ ના દે. એનું નામ ભગવાન કહેવાય, તારે જાણીતા છે. હા હવે મંદિરે જઈએ, હો 25 થઈ ગઈ કડી, હવે તો ગવાનો ટાઈમ ક્યાં રહેવાનો, નહીં રહીએ. ફોન કરી દી કલ્પેશને, મારામાં છે કુશંકાઓ પૂર્વગ્રહો, એ બુદ્ધિના એની મેળે અટવાના નથી. અહીંયા અહીંયા મળ ચોટી ગયું, ગુ એને મેળે જાય, 10 વર્ષ બે તો ના જાય, એ વાસ આવ્યા જ કરે, કાઢવા પડે. એટલે કીધું આશંકા ને કુશંકાઓ સૌ પૂર્વગ્રહ બુદ્ધિના, એની મેળે હઠે તેના, એને પડે હઠાવવા, સર્વતોમુખી જ્યાં ભાવ, પ્રત્યક્ષ વર્તતો હશે પ્રચંડ ભાવના વહેણે, તો વાતા સર્વ તેજશે સાધનાભ્યાસમાં ભાવ, જિજ્ઞાસાના બળે બઢે પૂરાયે પ્રાણ શ્રદ્ધાથી, શામુલાયમ તે કરે કર્ણેન્દ્રિયનો શો ત્યાં, સહકાર મળ્યા જતા વહેણ જે નિમ્ન ગામીનું, દિશા તે બદલે તદા ફૂંકાયેલા જ શા પ્રાણ, શક્તિવંતો હૃદય નર્યો પ્રેરણા જુદે જુદીમાં, સાધનાના ઉપાયમાં કેવો તે પલટો લેવો વિવેક ખબનો દાદા, ફૂંકાયેલા જશા પ્રાણ શક્તિવંતો હૃદય નર્યો. 3 લીટરનો શ્લોક આવ્યો,
તે પહેલી લીટી પાછી લીધી, ચાર તો થવી જોઈએ, ત્રણે અટકી ગયું, પાછી નાખી ફૂંકાઈ દીધો પ્રાણ, ફૂંકો ફૂંકી તો જ કામ થાય. સૈનિકો જાગી જાય ને મદદ કરવાવાળા, પછી આપણું કામ થઈ જાય. ચાલો હવે ફટાફટ ફૂંકી જાઓ, આ ભેગો લઈ લે ને મયુર ફોટ.